ಸರಮಣೀಯದರ್ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣ ಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೇ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೇ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೇ ಜಯ. ಕಥಾ ಸಾಂಭಳನಾರ ಬಧಾ ಜ ಭಕ್ತೋನೆ ಖೂಬ ಭಾವತಿ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿ ಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ ಪೂರ್ ಪಾಂಚಮು ತರಂಗ ವಿಸ್ಮು ભગવાન શ્રી હરિ શેખપાટમાં પરશુરામ જયંતિ અને ચંદન યાત્રાનો ઉત્સવ કરે છે તેનું વર્ણન આ તરંગમાં આપણે શ્રવણ કરીશું. શ્રી હરિ કી પૂજા કરણ હિત રથકાર સબ આયે કેસર ચંદન લાઈ કે હરિ કે અંગ ચર્ચાયે. શ્રી હરિ કી પૂજા કરણ હિત रथकार सब आए केसर चंदन लाए के हरि के अंग चर्चाए. बाजू बंध तोरा फूल के बनाए हार श्री हरि के धराए अंग ही आरती किए तेहिवार. श्री हरि नी पूजा करवा माटे બધા સુથાર હરિભક્તો આવ્યા. કેસરવાળું ચંદન લઈને શ્રીહરિના અંગો ઉપર ચર્ચ્યું. પછી ફૂલોના બાજુબંધ તોરા હાર બનાવ્યા હતા તે શ્રીહરિના અંગો ઉપર ધરાવ્યા. ત્યારબાદ આરતી કરી. અત્યારે ચંદનના વાઘા ચાલી રહ્યા છે. એમાં પણ વડતાલમાં હરિકૃષ્ણ મહારાજના ચંદનના વાઘાના જે દર્શન આવે છે. ચંદનના વાઘા કરવા દાદા કેટલા અઘરા છે ને. ઘણી વસ્તુ આપણે ઊંડાણથી નથી સમજતા ને એટલે પ્રોબ્લેમ હોય છે. એ ચંદન ઘસવું, હવે તો જોકે મશીન લાવી દીધા પણ પેલા હાથથી ઘસતા આખો દિવસ લગભગ જાય. આખો દિવસ ઘસવામાં, ચંદન ઉતારવામાં, અને સવારે 3 વાગે ચાલુ કરે, 2:30 વાગે વાઘા ચાલુ કરે, 5-5, 6-6, 7-7 પૂજારી હોય ત્યારે માણ માણીએ વાઘા સારા તૈયાર થતા હોય. હા, આપણી આ પરંપરાઓ છે. જગત માટે મહેનત કરનારા તો ઢગલો બંધ માણસો છે. ઠાકોરજીની સેવા, ઠાકોરજીની પૂજા, ઠાકોરજીની અર્ચા એ સાચા પ્રેમનો માર્ગ છે. હમણાં આપણે અજય ભગતના ઘરે રવિવારે મહાપૂજા હતી, ભક્તિયજ્ઞ હતો, એમના ઘરે અન્નકોટ બનાવ્યો હતો. 10 દિવસ સુધી સ્ત્રી ભક્તોએ ઘરમાં મહેનત કરીને દાખડો કરીને અન્નકોટ બનાવેલો. બોલો દાદા કેટલા દિવસ! અને ખરેખર એક એક વાનગી એટલી સરસ બનાવેલી હતી, આપણને એમ થાય કે આજે ઠાકોરજી મહારાજ આ વાનગી જમવા માટે જ ઘરે આવ્યા છે. 29 આઈટમો. આ પ્રેમ છે. ગુરુજી પધારી રહ્યા છે, હરિભક્તો સારા સારા ડેકોરેટિવ પોતાની કળા પોતાની બુદ્ધિ વાપરીને જે હાર બનાવે છે. આખો દિવસ જોબ કરવાની, વીકેન્ડમાં મંદિરમાં સમયા સભાઓ ચાલતી હોય અને હાર બનાવે છે. કોઈ ભક્તો રાતના 3-3 વાગ્યા સુધી આખો પરિવાર જાગીને એકવાર ડિઝાઇન કરે, ન ગમે બીજી વાર કરે, ન ગમે ત્રીજી વાર કરે,
પાંચ જણા ભેગા થઈને ડિઝાઇન કરે અને ગમે ત્યારે ડિઝાઇન નક્કી કરે ને પછી એવો હાર બનાવે, એટલી વાત ચોક્કસ છે, એટલી વાત ચોક્કસ છે. પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભારતના એક મહાન દાર્શનિક, રાજનેતા, ધર્મનેતા, એમનું એક વાક્ય મને બહુ ગમ્યું. શ્રમ ભી પૂંજી હે, આપણે પૈસા, પૂંજી એટલે પૈસા, આપણે પૈસાની કિંમત કરી શકીએ છીએ, પદાર્થોની કિંમત કરી શકીએ છીએ, પણ કોઈ માણસના પરિશ્રમની કિંમત આપણે ક્યારેય નથી કરી, ક્યારેય નથી કરી. તમે તમારા હૃદયને પૂછી લો, કેટલી સરસ વાત. શ્રમ પણ પૈસા છે. અને અમેરિકામાં તમને ખબર છે માણસ કરતા માણસના લેબરની કિંમત વધારે છે. નળ આવે છે $100 ને ફિટિંગ કરવા માણસ આવે $150 ચાર્જ કરે છે, $200 ચાર્જ કરે છે. આપણે પ્લમ્બરના અનુભવો કેટલા બધા મંદિરમાં કર્યા છે. સામે આપણે એપાર્ટમેન્ટમાં ભાડે રહેતા, નળ બગડેલો, રિપેર કરવા પ્લમ્બર આવ્યો, અડધો જ કલાકમાં સ્નેક કેબલ લઈને શું કર્યું, $400 બિલ આપીને ગયેલો. આ દેશ માણસના પરિશ્રમની કિંમત કરી શકે છે. આપણા દેશમાં શ્રમની પણ એક બહુ મોટી કિંમત હોય છે, પણ એ કિંમત આપણે કદાચ આ દુનિયામાં કરી શકીએ ન કરી શકીએ, પણ એની પરફેક્ટ કિંમત ભગવાન કરે છે. કે મારા ભક્તોએ અડધી રાત સુધી જાગી જાગીને થાળ બનાવ્યો છે, હાર બનાવ્યા છે. મહારાજ એની કિંમત કરે છે, એ પ્રેમને મહારાજ આરોગ્ય છે, એવા પ્રેમને મહારાજ સ્વીકારે છે, એવા પ્રેમથી મહારાજ રાજી થાય છે. અત્યારે આ ચંદનના વાઘાનો સમય ચાલે છે, કેટલા સુંદર મહારાજના ચંદનના વાઘા થાય છે, કેવા દિવ્ય દર્શન આપણે અહીંયાથી કરીએ છીએ. ગઢપુરમાં શ્રીજી મહારાજ બિરાજમાન હતા, ચારે બાજુ ચંદ્રની આસપાસ જેમ તારામંડળ હોય એમ સંતો અને હરિભક્તો ચારે બાજુ બેઠા હતા. સૂર્યમુખી જેમ સૂર્યને જ તાકીને બેઠી હોય એમ એક એક સંત, એક એક ભક્તની નજર મહારાજના મુખારવિંદ ઉપર સ્થિર થઈ હતી. એવા સમયમાં આનંદાનંદ સ્વામી આવ્યા, હાથમાં મોટો કટોરો હતો, કટોરામાં ચંદન હતું. આનંદ સ્વામીએ અતિ પ્રેમથી ચંદન ઉતાર્યું હતું, મહારાજની પૂજા કરવાની પ્રાર્થના કરી, મહારાજે સંમતિ આપી. આનંદાનંદ સ્વામીએ 7 રંગનું ચંદન બનાવ્યું, અલગ અલગ રંગ નાખ્યા, 7 રંગ કર્યા, અને 7 રંગના ચંદનથી મહારાજની એવી અર્ચા કરી, મહારાજના મસ્તકમાં, મહારાજની છાતી ઉપર, વક્ષસ્થળ ઉપર, બંને ભુજદંડ ઉપર મહારાજે જે ખેસ ઓઢ્યો ખેસ કાઢી નાખ્યો, મહારાજના મુખારવિંદથી લઈ નાભી સુધી આખું શરીર ચંદનથી ઢાંકી દીધું. શ્રીજી મહારાજને જેટલી શીતળતા થઈ એના કરતાં અનંત ઘણી શીતળતા દર્શન કરનારા બધાને થઈ ગઈ. સંતો હરિભક્તો એવા સ્થિર થઈ ગયા, બધાની વૃત્તિ એટલી બધી તન્મય બની, બધાને સમાધિ, આખી સભાને સમાધિ, સીધા અક્ષરધામની દિવ્ય મૂર્તિના સુખમાં બધા ડૂબી ગયા. એક મુક્તાનંદ સ્વામીની આંખો ખુલી ને મહારાજની આંખો ખુલી. મહારાજ મુક્તાનંદ સ્વામી સામે જોઈને વાતો કરે અને આખી સભા સ્તબ્ધ બની ગઈ. કહેવા શું માગું છું કે આ સેવા એ પ્રેમનો માર્ગ છે. નિસ્વાર્થ રીતે, નિષ્કામ રીતે, નિષ્કપટ રીતે જ્યારે સેવા થાય છે ત્યારે એ સેવા પ્રેમ બની જાય છે, એ સેવા મુક્તિનું સાધન બની જાય છે, એ સેવા આપણને ભગવાનની મૂર્તિમાં જોડી દે છે. હરિભક્તો આવી રીતે મહારાજ માટે ચંદન, પુષ્પ, હાર આ બધું લઈને આવ્યા, મહારાજની સરસ પૂજા કરી અને વર્ણી સંતો બધા દરબારોની પણ પૂજા કરી, સહુને ફૂલહાર પહેરાવ્યા. મોડા ગામના હરિભક્તોએ જે રીતે પૂજા કરી હતી એવી જ રીતે અલૈયા ગામના હરિભક્તોએ પણ કરી, ચરણોમાં ચંદન ચર્ચીને સહુએ પોતાની છાતીમાં ચરણ લીધા. શ્રીહરિ અલૈયા ગામમાં એક દિવસ રહ્યા, બીજે દિવસ સંતોને દરબારોની સવારી
વગેરેને સાથે લઈને શેખપાટ પધાર્યા. રૂપારેલ નદી શેખપાટને સમીપે વહે છે ત્યાં આવીને શ્રીહરિએ તે નદીમાં સ્નાન કર્યું. શેખપાટ ગામના હરિભક્ત લાલજી સુથાર અને રામજી સુથાર વગેરે આવ્યા તથા બીજા બધા હરિભક્તો આવ્યા. સહુ શ્રીહરિના ચરણમાં પડ્યા. દર્શન થવાથી તેમના હૃદયમાં ઘણો આનંદ થયો. આ શેખપાટ એટલે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનું જન્મસ્થાન. આ લાલજી સુથાર એટલે નિષ્કુળાનંદ સ્વામી જ. સ્વામીનું પૂર્વાશ્રમનું નામ હતું લાલજી સુથાર. રામજી સુથાર નિષ્કુળાનંદ સ્વામીના પિતાજી હતા. રામજી સુથાર આત્માનંદ સ્વામીના સેવક હતા. આત્માનંદ સ્વામીએ અંતિમ સમયે પોતાના તમામ આશ્રિતોને બોલાવીને કહ્યું કે તમે મને જો સદગુરુ માનતા હો તો મારા વચનમાં વિશ્વાસ રાખી મારા ધામમાં ગયા પછી રામાનંદ સ્વામીને ગુરુ માનજો, જેમ કહે એમ કરજો, એમાં તમારું કલ્યાણ છે. સદગુરુના વચને રામજી સુથારે રામાનંદ સ્વામીને શોધ્યા, રામાનંદ સ્વામીની સેવા કરી, સ્વામીને રાજી કર્યા અને પોતાનો નાનો દીકરો લાલજી એને સાથે લઈ ગયા. અને લાલજીને કંઠી બાંધનાર હતા રામાનંદ સ્વામી. ભાદરા ગામના મૂળજી શર્મા એટલે ગુણાતાનંદ સ્વામી એનું નામ પાડનારા પણ હતા રામાનંદ સ્વામી. અરે આપણા શાસ્ત્રોમાં કેવી કથાઓ! એટલા માટે તો આ સંપ્રદાયનું નામ છે ઉદ્ધવ સંપ્રદાય. કારણ કે રામાનંદ સ્વામી પોતે ઉદ્ધવ અવતાર હતા અને આ સત્સંગની બધી સ્થાપના, એનું બિયારણ, એનું વાવેતર જ સદગુરુ રામાનંદ સ્વામીના હાથે થયું. મોટા મોટા બધા મુક્તો તમે જુઓ, મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્ય, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, મયારામ ભટ્ટ, શ્રીજી મહારાજની સાથે પ્રથમ હરોળમાં બેસનારા તમામ મુક્તો, ગુણાત્યાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આ બધા મુક્તોને આશીર્વાદ. અરે ત્યાં સુધીની કથા છે. લાલજીભાઈ એ તો વૈરાગ્યની મૂર્તિ હતા ને, જન્મથી જ વૈરાગ્યને વરેલા હતા. પિતાજી સાથે રામાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યા. સ્વામી વિચરણ કરતા કરતા શેખપાટ ગામમાં જ ઉતરેલા. સ્વામીના દર્શન કર્યા, સ્વામીને રડીને પ્રાર્થના કરી, સ્વામી મને સાધુ બનાવો. રામાનંદ સ્વામી હસ્યા અને બોલ્યા કે તમને અમે જરૂર સાધુ કરીશું, પણ એનો સમય આવશે ત્યારે સામેથી બોલાવીને સાધુ કરીશું. અત્યારે અમારી આજ્ઞા છે એ પ્રમાણે તમે સંસારમાં રહો અને સંસારની પ્રવૃત્તિ કરો. સ્વામીએ સામેથી એમને રાખ્યા સંસારમાં. સ્વામી જાણતા હતા કે પાછળ આવી રહ્યા છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને એના કાર્યમાં આ લાલજીભાઈની બહુ મોટી જરૂર પડવાની છે, બહુ મોટો રોલ ભજવવાનો છે. અરે લાલજી સુથાર આ બધા ભક્તોને રામાનંદ સ્વામીમાં કેટલો બધો ભગવાનપણાનો નિશ્ચય હતો, કેટલો બધો નીલકંઠવર્ણી લોજમાં આવ્યા. રામાનંદ સ્વામીએ ગામોગામ પત્ર લખ્યા. સ્વામી ભુજમાં હતા, નીલકંઠવર્ણી લોજમાં હતા, ગામોગામ પત્ર લખ્યા. અમારા દર્શન કરવા આવવા ઈચ્છનારા ભક્તોને માલુમ થાય કે હમણાં અમે ભુજમાં બિરાજીએ છીએ, માટે ભુજ સુધી અમારા દર્શન કરવા ન આવવું અને લોજમાં હમણાં એક નાના એવા વર્ણી નીલકંઠ એનું નામ છે પધાર્યા છે, એના દર્શન કરવા જવું. આવો પત્ર સ્વામીએ લખાવ્યો, એ પત્ર મળ્યો તેમ છતાં આ લાલજીભાઈને એમ થયું આ તો ગુરુ મહારાજ આપણી કસોટી કરે છે, નીલકંઠ વર્ણીના દર્શન કરીશું પણ સદગુરુના દર્શન પણ કરવા જોઈએ. રામાનંદ સ્વામીના દર્શન કરવા પહોંચ્યા. સ્વામીએ ટકોર કરી, લાલજીભાઈ અમારા સમાચાર નહોતા મળ્યા? હા સ્વામી મળ્યા તા ને, તો પછી લોજ ગયા હોત તો અહીંયા સુધી શું આવ્યા? અરે સ્વામી આ આપની ઉદારતા છે, આપ લખો છો કે આ નાના એવા નીલકંઠ વર્ણી આવ્યા છે, ખૂબ મોટા છે. શું સ્વામી એ મોટા એટલે સુખાનંદ સ્વામી જેવા મોટા છે? લાલજીભાઈ તમે સમજ્યા નહીં અમારી વાતને બરાબર. તો સ્વામી શું મુક્તાનંદ સ્વામી જેવા વર્ણી મોટા છે? અરે એના કરતા કંઈ ઘણા. તો સ્વામી શું કપિલ અવતાર જેવા છે, દત્ત અવતાર જેવા છે,
અવતાર સુધી પહોંચ્યા. અરે એના કરતાં કંઈ ઘણા આનંદ ઘણા મહાન છે. આ વર્ણિની મોટાઈ હું આ નાની જીભથી કેવી રીતે કહી શકું? અને કહેવાય છે, લાલજી સુથારે રામાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, સ્વામી શું તમારા જેવા છે? ત્યારે સ્વામી બોલ્યા, લાલજી ભાઈ, અમારા જેવા અનંત જેની સ્તુતિ પ્રાર્થના અર્ચના કરે છે ને, એવા એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. લાલજીભાઈ છેલ્લે પ્રશ્ન પૂછ્યો, કારણ કે રામાનંદ સ્વામીને કૃષ્ણનો અવતાર માનતા હતા, કૃષ્ણ માનીને પૂજા કરતા હતા, કૃષ્ણ ભક્તિ રામાનંદ સ્વામીએ પ્રવર્તાવેલી હતી. પ્રશ્ન પૂછ્યો કે સ્વામી તો શું ભગવાન શ્રી કૃષ્ણ જેવા? જેમ કૃષ્ણ મોટા છે સહું થે, તેમ આ છે મોટા વળે તે થે. રામાનંદ સ્વામીએ કહ્યું, જેમ કૃષ્ણ મોટા છે સહું થે. લાલજીભાઈ તમે એમ માનો છો કૃષ્ણ અવતાર એનાથી મહાન કોઈ છે નહીં, પણ સાંભળી લો, તેમ આ છે મોટા વળે તે થે, સર્વે અવતારના અવતારે, સર્વોપરી છે વિશ્વ વિહારે. અવતારના અવતારી, કારણના કારણ, આ તો સર્વોપરી છે. સર્વોપરી ઉપાસનાનો પાયો કોણે નાખ્યો? બોલો. આજના દોડ્ડાયા માણસો, અજ્ઞાની સત્સંગીઓ, અરે અણસમજુ સાધુઓ જાહેરમાં કહે છે, ક્યાંથી આવી સર્વોપરી ઉપાસના? શું પૂછે છે? ક્યાંથી આવી સર્વોપરી ઉપાસના? આ ઉપજાવી કાઢી. અરે તમે વાંચો શાસ્ત્રો, આના પાયા રામાનંદ સ્વામીએ નાખ્યા છે. અરે આ સર્વોપરી ઉપાસનાના પાયા તો હજી નીલકંઠ વર્ણી નાના હતા, ભગવાન સ્વામિનારાયણ તરીકે પંકાયા નહોતા, એ પહેલા નખાઈ ગયા હતા. પ્રમાણ છે આપણા આચાર્ય વર્ય વિહારીલાલજી મહારાજનું લખેલો હરિલામૃત ગ્રંથ, અનંત શાસ્ત્રો પ્રમાણ છે. હું કહેવા એ માગું છું, આ સંપ્રદાયના પાયા રામાનંદ સ્વામીએ નાખ્યા છે. આ સંપ્રદાયના પ્રથમ પુરુષ રામાનંદ સ્વામી છે. આ સંપ્રદાયના સ્થાપક સદગુરુ રામાનંદ સ્વામી છે. શ્રીજી મહારાજના પ્રવર્તક છે. મહારાજને એમ લાગ્યું કે સ્વામી આ બિયારણ બરાબર નાખ્યું છે. શુદ્ધ ધર્મની મર્યાદા, એકાંતિક ધર્મ, આત્યંતિક કલ્યાણનું સાધન શ્રીજી મહારાજે માર્ગને પ્રશસ્ત કર્યો, એ માર્ગને પ્રવર્તિત કર્યો, એ માર્ગને પ્રચલિત કર્યો. તમે વિચારો, ઇતિહાસમાં એવું દેખાય ભગવાન કાર્ય કરે ને સાધુ એનું પોષણ કરે, આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જુદું છે. શું છે? કાર્ય સાધુએ કર્યું અને પોષણ કોણે કર્યું? મહારાજે કર્યું. એટલે મહારાજનું નામ છે ઉદ્ધવાધ્વ પ્રવર્તકાય નમઃ. ઉદ્ધવ એવા રામાનંદ સ્વામી, એમણે પ્રવર્તાવેલો અધ્વ એટલે સંપ્રદાય, એના પ્રવર્તક એટલે પ્રચારક. સ્થાપક તરીકે મહારાજનું નામ નથી. ભલે આપણે બોલીએ છીએ સ્વામિનારાયણ સંપ્રદાય, આખી દુનિયામાં વાતો થાય છે સ્વામિનારાયણ સંપ્રદાય, કહેવાય છે, બોલાય છે, શાસ્ત્રીય નથી એ. શાસ્ત્રને પૂછો તો શાસ્ત્રનો એ જવાબ છે, આ ઉદ્ધવ સંપ્રદાય છે, સ્થાપના રામાનંદ સ્વામીએ કરી છે અને ભગવાન શ્રીહરિએ એનું પ્રવર્તન કર્યું છે. કેવી અદ્ભુત વાતો છે. શેખપાટ ગામ, ભાદરા ગામ, અલૈયા ગામ, મોડા ગામ, આ મહામુક્તોની ખાણ છે. મેં વાત કરી હતી ને સચ્ચિદાનંદ સ્વામી ત્યાં પ્રગટ થયા. ભાદરા ગામ એટલે મુક્તોની ખાણ, શેખપાટ ગામ પણ એવું જ દિવ્ય ગામ. અને આ બધા કેવા મુક્તો હતા? આસિદ ભગત, તમે બધા ભક્તો જેમ મહારાજનું ભજન કરો છો ને, અમને આનંદ થાય હા, તમારી ભક્તિ જોઈ, તમારો પ્રેમ જોઈ, તમારી સેવા જોઈ. અમે નોંધતા હોઈએ દાદા, સંતો શિકાગો ગયા, શિકાગોથી સંતો આવ્યા, સહજ છે, કેટલું બધું વિચરણ હતું, પ્લેનમાં આવ્યા એટલે સાંજે સહજ થાકી ગયા હોય. સાંજે 7 વાગે સંતો મંદિરે પહોંચ્યા, કથા શરૂ થવાની હતી. આસિદ ભગત આરતી સ્તુતિ કથા બધું પતાવીને પછી ઘરે ગયા. એને કથામાં ક્યારેય થાક નથી લાગતો. સ્ટોરમાં થાકી ગયા હોય એવું દેખાય, ઘરમાં થાકી ગયા એવું દેખાય, ઘરનાથી થાકી ગયા એવું દેખાય. વચનામૃતમાં મહારાજ એમ કહે, ગમે એટલો થાક લાગ્યો હોય, મધ્યનું વચનામૃત 29મું,
ભગવાનમાં અતિશય પ્રીતિ હોયના લક્ષણ શું છે? મહારાજ કે ગમે એટલો થાક્યો હોય અને ભગવાનની કથાનો પ્રસંગ નીકળે તો જાણે થાક જ નથી લાગ્યો, એમ ભગવાનની કથા સાંભળવા બેસી જાય તો સમજવું એને ભગવાનમાં અતિશય પ્રીતિ છે. તમારા વખાણ નથી કરતા હા આસિત ભગત, કહેવાનું હોય તો કહીએ પણ છીએ ને, પણ તમે એવા જીવન જીવો છો કે સંતો રાજી થાય. આપણા હરીશભાઈ જે ઇન્ડિયાથી આવ્યા જ છે, કેટલું લાંબુ રહીને એમને કંઈ ઊંઘ હજી સેટ ના થયો બે દિવસમાં, પણ આ સવારથી આવી ગયા છે, સવારના 7 થી રાતના 10. તો એ સંસારમાં રહ્યું શું દાદા? ખાલી હુવા જ જવાનું છે ને, ખાલી બાકી નથી છૂટતો, આ મોહ નથી છૂટતો. સાચું કહું છું તમને, અમારી સાથે આવે છે, મેં જોઈએ છીએ, મંદિરમાં રહેવું, સાધુ સાથે રહેવું, સત્સંગમાં બેસવું, કથા સાંભળવી, આ તો કરોડો જન્મના પુણ્ય હોય તો થઈ શકે, આ મહારાજનો સિલેક્ટેડ આત્મા હોય તો કરી શકે. નાયમ આત્મા બલહીનેન લભ્યઃ, ક્યારેય પણ આ પરમાત્મા બળહીન આત્મા પામી શકે એવા નથી. જેનો આત્મા બળિયો થયો હોય, ધર્મ પાળીને, ભગવાનની ભક્તિ કરીને, અનંત જન્મના પુણ્ય કરીને જેનો આત્મા બળવાન છે, એવા બળવાન આત્મા જ આ ભક્તિના માર્ગે ચાલી શકે. આપણા ઉપનિષદો કહે છે, ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવયઃ વદંતી. તલવારની ધાર ઉપર ચાલવા કરતા અઘરો માર્ગ છે. મુક્તિના માર્ગે ચાલવું એ, ભક્તિના માર્ગે ચાલવું એ, ભગવાનના માર્ગે ચાલવું એ, તમે એ કરી શકો છો. હું કહેવા શું માગું છું? તમે એ કરી શકો છો, એ પણ મહારાજની મોટી કૃપા છે, પૂજ્યપાદ ગુરુદેવ જેવા મોટા સત્પુરુષના આશીર્વાદ છે. બાકી આપણાથી થાય એવું છે, આપણી મહેનતથી આ બધું ના થાય. શેખપાટ ગામના લાલજીભાઈ અને ભાદરા ગામના મૂળજીભાઈ એટલે ગુણાત્યાનંદ સ્વામી, આ બંને પૂર્વાશ્રમમાં હતા ત્યારે પણ શું કરતા? ખેતીકામ કરતા, આખો દિવસ ખેતીકામ કરવાનું. સાંજે બંને આ શેખપાટથી નીકળે, પેલા ભાદરાથી નીકળે. આજે પણ ડેરી છે, મેં દર્શન કર્યા છે, એક ડેરી, ત્યાં રાત્રે ભેગા થાય, સવાર સુધી ભગવાનની વાતો કરે, મહારાજના મહિમાની વાતો કરે. આ દેહ નાશવંત છે, આ દેહ ક્યારે પડી જાય શું નિર્ધાર છે? આ દેહ પડતા પહેલા આ નાશવંત દેહ કરીને અવિનાશી એવા પરમાત્માને ભેટી લેવા, એને પામી લેવા, એ જ આનું પ્રયોજન છે. બાકી તો આકાશમાંથી પડેલું પાણી માત્ર જેમ દરિયામાં જ જવાનું છે, એમ જીવ પ્રાણી માત્ર કાળના કોળિયા જ બની જવાના છે, કોઈ બચવાનું નથી. જેણે મનુષ્ય જીવનનું પ્રયોજન સિદ્ધ કરી લીધું કે આ દેહ કરીને ભગવાનની મૂર્તિ મેળવવા સુધીનું પ્રયત્ન, મહારાજની મૂર્તિને પામેલા એવા મોટા પુરુષ એનો રાજીપો મેળવવા સુધીનું પ્રયોજન સિદ્ધ કરી લીધું, એવા જીવનું જીવન જ સાર્થક છે. આ શેખપાટ એટલે આપણે મેં કીધું ને, રામાનંદ સ્વામી, એમના પેલા આત્માનંદ સ્વામી, શ્રીજી મહારાજ, આ બધા મહારાજના અતિ રાજીપાના ગામો છે. રૂપારેલ નદી શેખપાટને સમીપે વહે છે, ત્યાં આવીને શ્રીહરિ તે નદીમાં નાહ્યા. શેખપાટ ગામના હરિભક્ત લાલજી સુથાર અને રામજી સુથાર વગેરે આવ્યા, બીજા બધા હરિભક્તો આવ્યા, સહુ શ્રીહરિના ચરણમાં પડ્યા. દર્શન થવાથી તેમના હૃદયમાં ઘણો આનંદ થયો. બધા ભક્તો સંતોને પગે લાગ્યા, અત્યંત વિનંતી કરી, ઢોલ આદિ વાજિંત્ર તથા ભૂંગળ અને શરણાઈ વગેરેને પણ લાવ્યા હતા. ગામના ભાવિક હરિભક્તો પણ ઝાંઝ અને મૃદંગ લઈને આવ્યા હતા. શ્રીહરિ અને સંતોએ ત્યાં સ્નાન કરી લીધું. તે વખતે ત્યાં સંતોએ પૂજા કરી. જરિયાની પોશાક વગેરે જે હતું તે બધું શ્રીહરિએ પહેરી લીધું. બધા સોનેરી આભૂષણો પણ પહેરી લીધા. તે વખતે તેની અદ્ભુત શોભા થઈ. શ્રીહરિની જેમ અશ્વને પણ બધા સોનેરી સાજથી શણગાર્યો હતો. મોતીના આભૂષણોનો તો કોઈ પાર ન હતો, તેમાંથી અપાર તેજ નીકળતું હતું. શ્રીહરિ ઘોડે સવાર થયા, શિર પર છત્ર ધાર્યું હતું, બંને બાજુએ ચામર વિંઝાતા હતા, ચોપદાર ઉત્સાહથી નેકી પુકારતા હતા. રૂપારેલ નદીને કિનારે શેખપાટ અતિશય સોહામણું લાગતું હતું. ગામનો દક્ષિણ દરવાજો અત્યંત શોભતો હતો. જુદી જુદી જાતના બગીચાઓ હતા, તેમાં અનેક જાતના વૃક્ષો શોભી રહ્યા હતા. ગામથી ઉત્તર તરફના નજીકના ભાગમાં એક સુંદર શોભતો પર્વત હતો. જાત જાતના પક્ષીઓ કોલાહલ કરીને વનને ગજવી રહ્યા હતા.
પંખીઓ શ્રીહરિને દેખીને અત્યંત ઉલ્લાસમાં આવી ગયા. શ્રીહરિ ગામને દરવાજે આવ્યા. ડંકા નિશાન બધા વાજિંત્રવાળા તે વખતે આગળ ચાલ્યા અને હરિભક્તો શ્રીહરિની સમીપ ચાલવા લાગ્યા. શ્રીહરિ જ્યારે પૂરમાં પ્રવેશ્યા, પૂર મે આયે શ્રીહરિ જબહી, થોડા જ સમય પછી, હવે અઠવાડિયાઓ જ બાકી છે, પૂરો મહિનો પણ નથી, પૂજ્યપાદ ગુરુજી 3 જૂન શનિવાર હરિજયંતિનો દિવસ પધારી રહ્યા છે. વાલા ભક્તો તૈયાર રહેજો, હા, જેટલો સમય જેનાથી નીકળે ને કાઢજો. જ્યારે જ્યારે સત્સંગનો લાભ હોય, થોડા જ દિવસમાં ગુરુજીનો બધો પ્રોગ્રામ ડિટેલમાં તમને જણાવતા રહેશું. 3 જૂને પૂજ્ય ગુરુજી આવે છે, શનિવાર છે, સવારે એરપોર્ટ પર સ્વાગત છે, બપોર પછી 2-5 મંદિરમાં મહાપૂજા છે, 5-8 પૂજ્ય ગુરુજીની સ્વાગત સભા અને સત્સંગ સભા, એનું સુંદર અને દિવ્ય આયોજન છે. બધા ભક્તો જરૂરથી લાભ લેવા પધારજો. જેમ જેમ કાલે એક બે દિવસમાં તમને બધો પ્રોગ્રામ ડિટેલમાં જણાવી દેશું, ઓનલાઈન પણ પછી મૂકી દેશું, ઈમેલમાં પણ આવી જશે. બસ વાલા ભક્તો, મહારાજ જ્યારે પધારતા, ઠાકોરજીને લઈને ગુરુજી પધારે છે, ત્યારે આપણે પણ એવી તૈયારી કરીએ. જે જે ભક્તોના ઘરે પધરામણી હોય, આંગણામાં રંગોળી પૂરીએ, દીવાઓ પ્રગટાવીએ, સાથીઓ કરીએ, સૂત્રો લખીએ, ફૂલ બિછાવીએ, દાદા હે, શેરી વળાવી, સજ્જ કરાવી, ફૂલડા મેલ્યા વેરી. ઠાકોરજી મહારાજને જેટલા પ્રેમથી લાડે કોડે આપણે પધરાવીશું ને, આપણો પ્રેમ છે, આપણો ભાવ છે, માટે જરૂરથી જેના ઘરે મહારાજ, ઠાકોરજી મહારાજ અને ગુરુજી એની પધરામણી થવાની હોય, બધા ભક્તો સુંદર તૈયારી કરજો. અને જે ભક્તો ગયા વર્ષે બાકી છે, એ બધા ભક્તોને આ વર્ષે પ્રાયોરિટી આપવાની છે. ગયા વર્ષે આપણે નક્કી કર્યું હતું, એટલે આ વખતે જે ભક્તો ગયા વખતે બાકી હોય પધરામણી વગેરેમાં, એ બધા ભક્તોને વિનંતી, વહેલું તમારું નામ અમને લખાવી દેજો. જેટલું શક્ય હશે એટલો અમે પ્રયત્ન કરીશું કે ગયા વર્ષે જે ભક્તો બાકી છે, બધા ભક્તોને લગભગ લાભ મળી જ જાય. તો જે કોઈ ભક્તો ગયા વર્ષે બાકી છે, એ બધા ભક્તો જરૂરથી વહેલેસર જણાવજો, એ બધા ભક્તોને લાભ મળશે. જેના નવા ઘર છે, એ બધા ભક્તોને લાભ મળશે, કારણ કે ગયા વર્ષે જે ભક્તો લાભ લીધો, એ જ જગ્યાએ રિપીટ કરીએ તો આ વર્ષે પછી બીજા ભક્તોને લાભ મળે નહીં. એટલા માટે ગયા વર્ષે પણ આપણે ડિક્લેર કર્યું હતું, ગુરુજીએ પણ 2-4 વાર જાહેરાત કરી હતી, એટલે આ વખતનું આખું આયોજન એવું છે. માટે જે સ્ટેટમાં ગુરુજી ગયા નહોતા, ત્યાં ગુરુજી વિચરણ આ વખતે થવાનું છે. જે હરિભક્તોને ત્યાં ગયા નહોતા, ત્યાં પધરામણી વગેરેના પ્રોગ્રામો છે. તો જે ભક્તોને ત્યાં બાકી હોય ગયા વર્ષે, અથવા જે ભક્તોને ત્યાં પધરામણી થઈ ન હોય, એવા ભક્તો જરૂરથી મારો અથવા નિષ્કામ સ્વામીનો સંપર્ક કરી લેજો, જેથી કરીને અમે આયોજન વહેલેસર કરી શકીએ. મહારાજ પધાર્યા છે, જુઓ. પૂર મે આયે શ્રી હરિ જબહી, પૂરજન આવત ભયે તબહી, હરિ કો દેખી રૂપ અનુપા, હરિ કો દેખી રૂપ અનુપા, એસે નહીં કો જગ મે ભૂપા, એસે નહીં કો જગ મે ભૂપા. ભગવાન શ્રીહરિ ગ્રામમાં પ્રવેશ્યા ત્યારે ગામના બધા લોકો આવ્યા. હે રાજન, શ્રીહરિના અદ્ભુત સૌંદર્યને જોઈને જગતમાં આટલા સુંદર કોઈ રાજા નથી, આવી રીતે ભગવાન શ્રીના રૂપની પ્રશંસા કરવા લાગ્યા. ભગવાનની મૂર્તિ માટે શું કહેવું. સુંદરતા જોઈ મુખની સસી સુરલ જાઈ રે, એ મુખ દેખાડે ન વસક્યા, વસ્યા ગગન જાઈ રે, શોભા સાગર શ્યામ તમારી મૂરતે પ્યારી રે. શોભાના સાગર, શોભાના નિધિ, આપણા પિયુડા મહારાજના જ દર્શન તમે જુઓ ને, તૃપ્તિ થાય એવું લાગે છે. દર્શન કર્યા જ કરીએ, કર્યા જ કરીએ, કર્યા જ કરીએ. આ દુનિયાનો ગમે એટલો સુંદર માણસ હોય ને, ગમે એટલો સુંદર, સુંદર નહીં સુંદરમાં સુંદર, સર્વશ્રેષ્ઠ સુંદર માણસ,
પણ જેમ જેમ સમય જાય એટલે કેવો થઈ જાય પછી દાદા? એમાં આપણે વિદુરજીની વાત સાંભળી હતી ને, વૃદ્ધ અવસ્થા રૂપને હરે છે, જેને જોવા માટે લોકો ઉમળતા હોય એ જ માણસની પછી વૃદ્ધ અવસ્થા આવે ને, પછી ચહેરામાં કરચલી પડી જાય ને, વાળ પછી ખરી જાય ને, શરીર પછી વાકું વળી જાય ને, હે દાદા, આંખો ઊંડી ઉતરી જાય, પગ પછી ડગમગ ડગમગ કરવા માંડે, પછી શું થાય ની દશા? છ પ્રકારના વિકાર આ દુનિયામાં છે છે ને છે, એક ભગવાન જ એવા છે છ પ્રકારના વિકારથી રહિત છે, નિર્વિકાર એટલા માટે કહ્યા છે, એટલા માટે તો ભગવાનમાં હેત કરવાનું છે. આપણું કરેલું હેત ક્યારેક ખોટું નહીં થાય, આપણો કરેલો વિશ્વાસ ક્યારેક ગવાશે નહીં, આપણો મૂકેલો ભરોસો ક્યારેક ભાંગશે નહીં દાદા. બાકી આ દુનિયામાં બધી જગ્યા એવી છે, આ દુનિયાની કોઈ છાશ છે જ નહીં જે ખાટી ન થાય. છે કોઈ છાશ? છે એવી બની છે દાદા કોઈ ખાસ? આ દુનિયાની કોઈ છાશ એવી બની જ નથી જે ખાટી ન થાય. એમાં દુનિયાના દરેક સંબંધ એક દિવસ ખાટા થવાના થવાના ને થવાના. એ હથે વાળો હરી સંગાથે મેં કીધો રે, એ ભૂમાનંદ કહે જન્મ સુફળ કરી લીધો રે. માટે જોવા જેવા મહારાજ છે, જેવા જેવા મહારાજના સંતો ને ભક્તો છે. સહુ લોકો આવું બોલતા હતા, રંગથી આલાયખલા ચિત્ર જેવા સજ્જડ થઈ ગયા હતા. શ્રીહરિ પધારે છે એવું જાણીને ગામની સ્ત્રીઓએ બજારોને શણગારી દીધી હતી. જેના મનમાં જેવો ભાવ હતો તેણે તેવી શોભા કરી હતી. ભવનના જેટલા દરવાજા હતા ત્યાં બધે મોતીના તોરણ બાંધી દીધા હતા. સમગ્ર બજારોમાં પાણી છંટાવી દીધું હતું. ગુલાલ તથા હળદરથી ચોકમાં રંગોળી પૂરી હતી. શ્રીહરિ જ્યારે બજારે નીકળ્યા ત્યારે લોકો જય જયકારનો અપાર ધ્વનિ કરતા હતા. સંતો અને હરિભક્તો વધામણાના કીર્તન ગાતા હતા. ઉત્સવ સહુમાં વધારે વ્યાપી ગયો હતો. આ પ્રમાણે શ્રીહરિ સુથાર લાલજી ભક્તને ભવને પધાર્યા. લાલજી ભક્તે પોતાના ભવનને સુંદર રીતે શણગાર્યું હતું. તેમાં શ્રીહરિને અને સંતોને ઉતારો કરાવ્યો. એક સુંદર પલંગ ઢાળી દીધો હતો. તેના ઉપર સુંદર ગાદી તકિયા નવા બિછાવેલા હતા. દરબારોને પણ બધાને ઉતારા કરાવી દીધા અને જેને જે વસ્તુ જોઈતી હતી તે બધી અપાવી દીધી. લાલજી ભક્ત બધી સેવાની રીત જાણતા હતા તેથી તેઓ તત્પરતાથી સેવામાં લાગી ગયા. સૌને ભાવતા ભોજન તૈયાર કરાવ્યા. ઘી અને સાકર પુષ્કળ પ્રમાણમાં લાવી રાખ્યા હતા. ઘઉંનો અને ચણાનો લોટ પણ મનમાન્યા પ્રમાણમાં લાવી રાખ્યો હતો. દહીં અને દૂધ તો અપાર પ્રમાણમાં ભેળું કર્યું હતું. તેમને શ્રીહરિ ઉપર અપાર ભાવ હતો અને તેવો જ સંતો ઉપર પણ ઘણો જ સ્નેહ ભાવ હતો. તેથી તેઓ આ સેવાને અલભ્ય લાવ માનતા હતા. લાલજી ભક્તે વર્ણિની પાસે બધી જાતના શાકભાજી કરાવ્યા. માલપુડા, દૂધપાક અને સુગંધી બિરંજ કરાવ્યો હતો. જલેબી, મોતીચૂર, સર્વોત્તમ બરફી, પેંડા પણ કરાવ્યા હતા. મનમાં અત્યંત હરખ હતો તેથી થોડીક સૂત્રફેણી પણ કરાવી, અનેક પ્રકારના વડા અને જાત જાતના ભજીયા પણ કરાવ્યા. તે દિવસ અક્ષય તૃતીયા હતી એટલે કંસાર પણ કરાવ્યો હતો. હમણાં જ આપણે અક્ષય તૃતીયાનો દિવસ ગયો, હમણાં જ, હા, 28મીએ. અને તે જ દિવસે લોયામાં પૂજ્યપાદ ગુરુજીએ સંતનિવાસનું ખાતમુહૂર્ત કર્યું. એ અક્ષય તૃતીયાનો દિવસ હતો. પરશુરામની જન્મજયંતિ હતી. તેમનો જન્મ મધ્યાહ્ને થયો હતો. ચંદન યાત્રાનો દિવસ હતો. તે દિવસે જગન્નાથ પ્રભુને ચંદનથી અર્ચા થાય. ચંદનથી અર્ચિત સ્વરૂપની નાની એવી નગરયાત્રા નીકળે એટલે એ દિવસનું નામ છે ચંદન યાત્રાનો દિવસ, ચંદન ઉત્સવનો દિવસ. અને આપણા દરેક મંદિરોમાં તે દિવસે ચંદનના વાઘાની શરૂઆત થાય. એ એક જ દિવસ એવો છે, વૈષ્ણવ પરંપરામાં એનો એટલો મોટો મહિમા છે. વૈષ્ણવ પરંપરામાં મુહૂર્ત શાસ્ત્રની દ્રષ્ટિએ પણ અતિ ઉત્તમ દિવસ છે, ભૌતિક દ્રષ્ટિએ પણ અતિ ઉત્તમ દિવસ છે, આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અતિ ઉત્તમ છે. વૃંદાવનમાં બાકે બિહારીજીના ચરણારવિંદના દર્શન, કેટલા અદ્ભુત દર્શન હોય છે, એ પણ તે દિવસે શરૂ થાય. ફૂલના, આપણે જેમ ચંદનના વાઘા હોય એમ ઉત્તર ભારતના મંદિરોમાં ફૂલના વાઘા થાય. ફૂલના વાઘાને ફૂલના હિંડોળા તમે જુઓ, મને ખબર છે, મેં ગયા છે, દર્શન કર્યા છે, એટલે 1 કિલોમીટર સુધી સુગંધ આવે મોગરાના ફૂલની. 1 થી 1.5 કિલોમીટર સુધી એટલા મોગરાના ફૂલ, એટલા મોગરાના ફૂલથી ભગવાનનો જે શણગાર કર્યો હોય છે અખાત્રીજને દિવસે,
બાર ચૌદ અઢાર કલાક તમે લાઈનમાં ઉભા રહો ત્યારે દર્શનનો નંબર આવે. આ પ્રેમ છે, આપણા દેશની આ પરંપરા છે, આ ભક્તિનો મહિમા છે. ચંદન યાત્રાનો દિવસ હતો, ઉત્સવ પણ તે દિવસે કરવાનું રહ્યું, નક્કી કર્યું હતું. મધ્યાહ્નનો સમય થયો ત્યારે શ્રીહરિએ પરશુરામનો જન્મોત્સવ કરાવ્યો. ઝાંઝ મૃદંગ અને બીજા વાજિંત્ર વગડાવ્યા, નવરંગ હિંડોળો બનાવડાવ્યો હતો. મનોહર બાલમુકુંદના સ્વરૂપને ચંદનના શણગાર કરાવ્યા, તેમને હિંડોળામાં પધરાવ્યા. તેમની શોભા કહી શકાતી નથી. શાસ્ત્રોમાં જેટલો પૂજાવિધિ કહ્યો છે તે બધો શ્રીહરિએ કરાવ્યો. જ્યારે જન્મોત્સવ થઈ રહ્યો ત્યારે બાલમુકુંદ ભગવાનની આગળ બધા ભોજનોનો થાળ ધરાવ્યો. તે સમયે પ્યારા શ્રીહરિ થાળ જમવા ઉઠ્યા. વસ્ત્રો બદલીને એક પીતાંબર પહેર્યું, બીજું ઓઢ્યું. નિપુણતાથી ચાખડીઓ પહેરી, તે ચાખડીઓ લાલજી ભક્તે નવી બનાવીને પહેરાવી હતી. સુશોભિત સોનેરી બાજોટ ઉપર પ્રાણ આધાર શ્રીહરિ બેઠા. હાથમાં પાણી લઈને ચરણ ધોયા, પછી રૂમાલ લઈને બળવીર પ્રભુએ તેને લૂછ્યા. વરણીએ જેટલા ભોજન બનાવ્યા હતા તે બધાના અલગ અલગ થાળ ધરાવ્યા. ભક્તનો ભાવ દેખીને શ્રીહરિ ઘણું જ રાજી થયા. પછી બોલ્યા કે લાલજી ભક્તને અમારા ઉપર જેવું હેત છે તેને અનુસારે બહુ ભારે ભોજન બનાવડાવ્યા છે. આ પ્રેમનો પ્રકાર છે, દદાતી પ્રતિગૃહણાતી ગુહ્યમાખ્યાતિ પૃચ્છતી ભૂંગતે ભોજયતે ચૈવ સડવિધમ પ્રીતિ લક્ષણમ. પ્રેમ બોલવાથી દેખાતો નથી, પ્રેમ પ્રેમ કહેવાથી દેખાતો નથી. મેં કહ્યું હતું ને, તારો કે તેજ મે ચાંદ છુપે નાહી, સૂર છુપે નાહી, બાદલ છાયો, રીઢ પડે રજ પૂત છીપે નાહી, દાતાર છીપે નાહી, માંગન આયો, ચંચલ નારિકો નેન છુપે નાહી, પ્રીત છુપે નાહી, પીઠ દેખાયો, ગંગ કહે સુનો શાહ અકબર, કર્મ છુપે ના ભભૂત લગાયો. આ સાત વસ્તુ ક્યારેય છુપી રહેતી જ નથી. જેને જેના ઉપર પ્રેમ હોય દેખાય આવે, ઓટોમેટિક દેખાય આવે. પાંચ માણસોની વચ્ચે પણ દેખાય આવે, પચાસ માણસોની વચ્ચે પણ દેખાય આવે. એટલા માટે પ્રેમનું સ્વરૂપ પાગલ છે, એટલા માટે પ્રેમના અનર્થ પણ ઝાઝા થાય છે. પ્રેમ જો યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે કરવામાં ન આવે ત્યારે નુકસાન પણ વધી જાય છે. કારણ કે બે જણાનો પ્રેમ હોય એમાં બાવીસ જણા વચ્ચે પછી પડે એટલે શું થાય? પછી છ જગ્યાએ પ્રેમ ઓટોમેટિક દેખાઈ આવે છે, આપવામાં અથવા લેવામાં. પોતાના મનની દુખતી વાત, ખાનગી વાત પૂછવામાં અથવા કહેવામાં દરેક જગ્યાએ માણસ દિલ ખોલી નથી શકતો. કોઈક જ જગ્યાએ ખોલે છે. ક્યાં ખોલી શકે? જ્યાં પ્રેમ છે ત્યાં. દરેક માણસ દરેકને પૂછી પણ નથી શકતો કે મુસીબત હોય તો કહેજો, મૂંઝાશો નહીં. ક્યાં કહી શકે છે? ખાલી જેને જેના પર પ્રેમ હોય તે. અને ભૂંગતે ભોજયતે ચેવ, જમવામાં અથવા જમાડવામાં. હરિભક્તો જમી લીધું હોય, હા, કુકરમાં વિસલ વાગે ને એમ ઓડકાર વાગતા હોય દાદા, અને એમાં ગુરુજી આવે પીરસવા માટે, હા, તો હરિભક્તો ભલે આમ નક્કી કર્યું કે હવે તો એક ચોખાનો દાણો જાય એની અંદર, એટલી જગ્યા નથી, પણ ગુરુજી પીરસવા આવે તો એક લાડવો, તો એક લાડવો ને બે લાડવા તો લઈ લઈએ કે નહીં આપણે. કારણ શું છે? પ્રેમ છે. ભૂંગતે ભોજયતે ચેવ, જમવામાં અથવા જમાડવામાં. જમાડવાની વાત હોય ત્યારે પણ આપણને એમ થાય, આપણો થાળ છે. આજે સંતોને નિષ્કામ સ્વામીને ધારણા પારણાનો ઉપવાસ હતો. શ્રીજી સ્વામી તો હમણાં નવી ભોજન પ્રથા, કાચું એટલું સાચું, એટલે હમણાં તો કાચું જ જમે છે લગભગ. પણ આજે અશ્વિન ભગતનો થાળ હતો, એમનો જન્મદિવસ હતો. અશ્વિન ભગત છોડે કોઈને, નિષ્કામ સ્વામીનો ઉપવાસ હતો, એમને પારણા કરાવ્યા. શ્રીજી સ્વામી તો કાચું જમતા હતા, એમને પાક કે પાકું પૂરેપૂરું જમાડ્યું. પ્રેમ છે કે આજે આવા દિવસે તમે સંતો ના જમો કેમ ચાલે? એક ભાવનો પ્રકાર છે. શ્રીજી મહારાજ એટલા બધા રાજી થયા. મહારાજ એમ બોલ્યા કે લાલજી ભક્તને મારા ઉપર હેત છે ને આ થાળમાં દેખાઈ આવે છે. પરમ જ્ઞાની શ્રી ઘનશ્યામ ભગવાન આટલું બોલીને જેટલા ભોજન બનાવ્યા હતા તેમાંથી થોડું થોડું લઈને ઘણા હેતથી જમ્યા. કરુણાનિધિ શ્રીહરિ દૂધ ભાત અને સાકર જમ્યા, તેમજ બધી ચીજો જમી રહ્યા. તે પછીથી અત્યંત મીઠું દહીં જમ્યા. ધર્મકુમાર શ્રીહરિએ જ્યારે જમી લીધું ત્યારે તરત હાથ અને મુખ ધોયા, પછી મુખવાસ લીધો. સંતો જે રીતે જમ્યા તે રીત હવે હું ઘણા પ્રેમથી કહું છું, કારણ કે
શ્રીહરિના બધા ચરિત્ર અત્યંત આનંદદાયક હોય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રીહરિચરિત્રામૃત સાગરના પંચમ પૂરમાં શ્રીહરિએ શેખપાટમાં અખાત્રીજે પરશુરામ જયંતિ અને ચંદન યાત્રા ઉજવી એ નામે વિસ્મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.